बनासकांठा ना वाव तालुकाना जोड़िया गामनी केनाल माथी निकलती माइनोर केनाल नी अंडरग्राउंड पाइपलाइन में पानी छोड़वा माटे थरादना धारासभ्य अने नर्मदा निगम कचेरी खाते खेडूतो द्वारा रजूआत करवामां आवी हती। तंत्र द्वारा खेडूतोने सिंचाई माटे फाइटर मशीनो तो आपवामां आव्या परंतु सिंचाई माटे पाणी मळतुं नथी। खेडूतो द्वारा अनेकवार रजूआत करवा छतां छेल्ला 4 वर्षथी आ अंडरग्राउंड पाइपलाइन में पाणी छोड़वामां आव्युं नथी। त्यारे अंडरग्राउंड पाइपलाइन द्वारा पाणी न मळता खेडूतो खेती करी शकता नथी। तेने लई वाव किसान संघ अने खेडूतो द्वारा तंत्रने रजूआत करवामां आवी छे। जो खेडूतोने सिंचाई माटे पाणी नहीं मळे तो नर्मदा निगम विभाग सामे हाईकोर्टमां जवानी चीमकी उच्चारी हती। અત્યારે અમે કેનાલને ઓફિસે આવ્યા છો અત્યારે, અને સાહેબ પાસે વાત કરી છે, પણ કોઈ અત્યારે અધિકારીઓ હાજર છે નહીં, અને છેલ્લા 5 વર્ષથી હર્ષભીનો જે પ્રશ્ન છે એની અંદર જે અમે 2 દિવસથી પણ સાહેબો ત્યાં આવ્યા છે, પણ હજી 15 મિનિટ ઉપર ચાલતું નથી। એટલે શું આ પાણી સિંચાઈ માટે આપ્યું છે, ખેડૂતોને નવા માટે આપ્યો છે? અત્યારે જે અંડરગ્રાઉન્ડ પાઇપોનું જે કામ કર્યું છે આ બિલકુલ ખોટલ કામ થયેલ છે, અને કોઈ અધિકારીઓ હાજર હોતા નથી। અને એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ યોજના ધોરણે અધિકારીઓ ઉપર તો તમે લાલ આંખ નહીં કરો તો અધિકારીઓ ખેડૂતોનો કોઈ કામ કરવાનું નથી, અને આ અધિકારીઓ બધા લોલીપોપ જ આપે છે। આજ પણ હું રમેશભાઈ અત્યારે અધિક ચૌહાણ સાહેબની જગ્યાએ પોતે છે, એમની વાત કરું તો સાહેબ અમે વાવતી આવા છો, તમે સાહેબ હાજર રહેજો, તો એવું કહે છે કે અમે ખેડૂતો માટે ગયા છો, તો શું અમે ઉદ્યોગપતિઓ માટે અહીં આવ્યા છો? અમે ખેડૂતો માટે આવ્યા છો, તમે કેમ હાજર રહેતા નથી? કાલે મેં લોઢા સાહેબની વાત કરી કે કેનાલના જે પૈસા જે મળવાના છે, ભાટુરો ઘસારા હોય એક માઇનોર કેનોલના પૈસા જે જમા થઈ જાય, ગ્રાન્ટ એમની આવી ગઈ છે, અને ખેડૂતો વારંવાર ધક્કા ખવાય છે, તો કેનાલના સાહેબ શું કહે છે? આજે પૈસા મળશે, કાલે મળશે? એટલે અત્યારે જે દિવાળી સિઝન રવિ સિઝન ચાલી રહી છે, અત્યારે ખેડૂતોની બહુ પરિસ્થિતિ વિકટ છે। અત્યારે એમને ખેડાઈના પૈસા આપવા માટે, ખાતર આપવા માટે કોઈ ચેકનું વિતરણ કરતા નથી, કોઈ જવાબ સારો આપતા નથી, અને કોઈ અધિકારીઓ હાજર રહેતા નથી। તો આ છેલ્લી ચેલેન્જ છે અધિકારીઓ માટે કે અત્યારે જો અમારો યોગ્ય નિર્ણય સરકારશ્રીઓ નહીં લે તો ટૂંક સમયની અંદર અમે ગોધીના માર્ગે ઉગ્ર વધરણો કરશું, એવા અમે ભારતીય કિસાન સંઘ દ્વારા જવાબદારી આપે છે, અને ખેડૂત વતી પણ અમે એમને કહેવા માગીએ છીએ। કિસાન સંઘ દ્વારા અહીં વાવ નર્મદા ઓફિસમાં વારંવાર કેનાલો તૂટવાની, ખેડૂતોને પાણી ન મળવાના, કેનાલોની સાફ સફાઈ નથી થતી, કેનાલોમાંનું ખાતો બહુ ઓલો કુંભકરણ જેવું છે, કુંભકરણની માફક નિંદ્રામાં ઊંઘે છે, કોઈ ખેડૂતોના પ્રશ્નો આજે સુધી ઉકેલ આવ્યો નથી, કોઈ પણ ખેડૂતને એનું વળતર પણ મળ્યું નથી, ગમે એટલું નુકસાન થયું છે। આટલું જિંદગીમાં મેં આટલી બધા ડિપાર્ટમેન્ટ દ્વારા પણ નર્મદા સરકારને નર્મદા ઓથોરિટી ઉપર કોઈ પણ કંટ્રોલ નથી, કારણ કે અત્યારે આ 5 વર્ષથી છેલ્લા 5 વર્ષથી હરેશભાઈ દ્વારામાં વાવને એક હાથે ખાલી એક દાખલા પૂરતો ખેડૂત ન માનું કે એમને ખેતરમાં પાઇપલાઇન નોખેલી છે, ફાઇટર મળેલું છે, છતાં પાણી વારંવાર રજૂઆત કરવાનું નથી આવતું, અધિકારીઓથી આવે આજ ચેક કરે, 2 મિનિટ હેડે, કાલ ચેક કરે, 2 મિનિટ ફાઇટર હેડે, ભાઈ થશે પાણી આવશે? ખેડૂતને પાણી પાવા માટે આવ્યું છે કે અંદર કોઈ નાવા માટે આવ્યું છે સરકારે, એની પણ અમને ખબર પડતી નથી। તો આ સરકાર અને આવા અધિકારીઓ ઉપર તાત્કાલિક અયોધ્યા ધોરણે, કારણ કે જે નફ્ફટ અધિકારીઓ છે ને એમની સરકાર તાત્કાલિકથી બદલે અથવા એના ઉપર કંટ્રોલ કરે, એવી અમારી ખેડૂતોની માંગ છે। હું સતત 5 વર્ષથી રજૂઆત કરું છું અધિકારી નિગમના અધિકારીઓને, તારીખ 8/7/2018, તારીખ 10/7/2019 અને તારીખ 20/7/2000 રોજ અરજી કરેલ છે, પ્રવાંત સાહેબને અરજી આપેલ છે, અને આ લોકોને 4 વખત 4 વર્ષથી અરજી આપું છું, એ લોકો 3 દિવસથી લગાતાર ચેક કરવા આવે છે, છતાં એમ કે એનું પાણી આવે છે, 15 મિનિટ ઉપર ફાટિયામાં પાણી હેડતું નથી, આજ સુધી મારા ખેતરમાં પાણી આવ્યું નથી, અને અત્યારે બધા અધિકારીને ખબર હતી, પત્રકારમાં મીડિયામાં બોલાયા એટલે બધાએ ભાગી જાય, એકે હાજર રહેતા નથી, અને પાણીનો જવાબ મને આપતા નથી, પાણી આવશે કે નહીં આવે, નકામ હું હાઈકોર્ટમાં 23 તારીખે વેકેશન ખોલ છે એટલે પીટીસી દાખલ કરીશ બધા ટોટલ અધિકારીઓ ઉપર। અત્યારે રમેશભાઈને ફોન કરીને થાકી જાય, એને ખબર છે એ આવતા જ નથી અહીંયા આગળ, અને 3 દિવસથી રોજ મને 5000 રૂપિયાનો ખર્ચો કરાવે, બધા સાક્ષી છે હીરાભાઈની, ફાટિયા લાવીને 10 ટોકીએ સાફ કરાવી, બધા ફાટરીનો ખર્ચો મેં આવ્યો છે, અને એ ફાટરીઓ ચેક કરાવી મતલબમાં, અને ફાટરી બીજા 2 ભાડા લાવ્યા મતલબમાં, બધી લાઈનો બંધ કરી, કુલ મશીન 10 થી 1 લાઈનમાં 6 છે, અને એકે મશીન નથી, અને જે મશીન લાઈનમાં મશીન નથી એ મારી લાઈન છે, અને એ બધું બંધ કર્યું તો છતાં મારા ખેતરમાં પાણી આવતું નથી આજ સુધી।